नमस्कार, आप जुड़ा छो न्यूज 18 गुजराती। आपनी साथे हूं छु विधाता। महत्वना समाचार थी शुरुआत करिए। जूनागढ़ विस्तार बदर तुवेर कांडनी तपास गूंजवाई छे। तुवेरनी तपास माटे ग्रेडर ज न आव्या। पूर्वजा ने खेतीवाड़ी अधिकारी आवी पहोंच्या, परंतु छेल्ला 3 कलाकथी अधिकारीओ ग्रेडर नी राह जोई रह्या छे। तुवेरनी तपास चले चढ़ी छे। उल्लेखनीय छे के तुवेर कौभांड जे सामे आव्युं हतुं त्यार बाद तपास ने लईने वारंवार रजूआत थती रही छे। तो अधिकारी ने व्यापारी ने मिली भगत नी पण जे शक्यताओ छे તે વચ્ચે ખેડૂતો અને ખેડૂત હિતરક્ષક સમિતિના ખાસ સભ્યો પણ આ મામલે રજૂઆત કરી રહ્યા છે। બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય હર્ષ ત્રિબડિયા પણ પોતે જાત તપાસ માટે આજે પહોંચ્યા હતા। તેમનું કહેવું છે કે માત્ર 10% જ તુવેર જે છે તે સારી ગુણવત્તાવાળી છે, પરંતુ અને જે તુવેરનો જથ્થો છે તે હલકી ગુણવત્તાવાળો છે। આ મામલે તપાસ થવી જોઈએ, પરંતુ હવે તપાસ ગૂંચવાઈ ગઈ છે। તપાસમાં જે અધિકારીઓ હતા તે પહોંચ્યા હતા, ખેતીવાડી અધિકારીઓ, પરંતુ ગ્રેડર હજુ સુધી નથી પહોંચ્યા। આપણે જે સ્થળે ઉભા છીએ ઉઠાવી લીધો છે 5 ગાડી માલ। ખેડૂતો બિચારો 2 દિવસ લાઈનમાં બેસે, અહીંયા ઓનલાઈનમાં બારીએ ટીંગાઈને બિચારો રાહ જોઈને બે। ખેડૂતને વારો નથી આવતો। તમે વિચાર કરો કે અહીંયા 40% તુવેર ખરીદાણી છે, હજી તો 60% ખેડૂતોની બાકી છે। અગાઉ આ લોકો જે કોભાંડિયાઓ છે ઓનલાઈન અરજી પણ એની અગાઉ આવી જાય, ખેડૂત તો લાઈનમાં ઉભો હોય, પેલા 400 અરજી અગાઉ આવી ગઈ, એટલે આ લોકોનો માલ એને ઘુસાડી દીધો। ખેડૂત તો હજી રાહ જોઈને બેઠો, 2000 ખેડૂતો હજી અહીં બાકી છે અમારે। એ તો બિચારા એની તુવેર તો લેવાની નથી, કોભાંડિયાને લેવાની તો સરકારે 8 દિવસ પહેલાં બંધ કરી દીધી હતી। ખેડૂતે ક્યાં જવું, 2 મહિના સુધી તુવેર હાચવી, 3 મહિના થઈ ગયા આજે, તો હવે એને ક્યાં વેચવા જવી? આવી સ્થિતિ ખેડૂતોની થઈ છે। ખેડૂત રાહ જોઈને બેઠો છે, ખેડૂતે એ જ બિચારો એકવાર આ કૌભાંડિયાઓ છે એને જેલના હરિયા સરકાર નહીં ગણાવે તો આવું આવા કૌભાંડ થતા જ રહેશે। મગફળી કૌભાંડ વખતે હું વિધાનસભામાં બોલતો હતો, અને વિધાનસભામાં ત્યારેય બોલતો હતો તુવેરમાં પણ આવું મોટું કૌભાંડ છે। આમાં મોટા મગરમચ્છો જ હોઈ શકે, બાકી બચોલિયાની તાકાત નથી એટલું બધું બહારથી માલ લઈને ભેળવે। એમપીની તમે જુઓ, કાલે પકડાણું એમપીના મારકા હતા, મહારાષ્ટ્રના મારકાવાળી તુવેર આવે, હવે આમાં કઈ હદે આ લોકો જાય છે કઈ ખબર નથી પડતી। પોલીસ તો એ પોતાની રીતે રક્ષણ માટે જે રહે છે, બીજું કઈ નથી। એ કલેક્ટર સાહેબે જે ટીમ બનાવી છે અધિકારીઓની અને ધારાસભ્યશ્રીના પ્રતિનિધિની, એ મુજબની તપાસ થશે, એ ચાલુ થશે જે રીતે બધા આવી જશે। કલેક્ટર સાહેબના નિર્ણય મુજબની ટીમ તપાસ, વિડીયોગ્રાફી તો જે તપાસની વિડીયોગ્રાફી થશે કે બરાબર થઈ છે કે નહીં, એ તો જથ્થો જે તમારી સામે જે એક એક જથ્થાને જયારે ચેક કરશે એ મુજબનો જે સારો માલ હશે એ 24,000 કટ્ટા છે। કેવી રીતે 24,000 કેવી રીતે તપાસ કરશો આપ? જે કલેક્ટર સાહેબ, ના રેન્ડમલી નહીં, કલેક્ટર સાહેબે તો 100% તપાસ કરવાની કહી છે, એ મુજબ જ થશે। તો આ જ મામલે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા હરીન। હરીન, જે પ્રકારે હાલમાં તપાસ છે જે ટલ્લે ચડી છે, ગ્રેડર નથી પહોંચ્યા, શું કારણ માની શકાય? શું કોઈની મિલી ભગત અથવા તો કોઈ પોલ બહાર ન આવી જાય તેવો કોઈ ડર લાગી રહ્યો છે અધિકારીઓને, કે અન્ય કોઈ કારણ ગણી શકાય? શું હાલમાં કારણ માની શકાય? ચોક્કસ તુવેરની તપાસમાં છે વિલંબ થઈ રહ્યો છે, અને 11 વાગે જે તપાસ શરૂ થવાની હતી તેના બદલે અત્યારે 1 વાગી ચૂક્યો છે, પરંતુ કોઈ પણ જાતની તપાસ છે હજી શરૂ નથી થઈ। ધારાસભ્ય હર્ષદભાઈ છે આપણી સાથે, તેમને વાત કરી હર્ષદભાઈ, 11 વાગે તપાસ શરૂ થવાની હતી, તમામ અધિકારીઓ આવી ચૂક્યા હતા, તમે પણ હાજર થઈ ગયા હતા, હજી સુધી તપાસ કેમ શરૂ નથી થઈ? અમે 10:30 વાગ્યાના અહીંયા આવી ગયા, 3 કલાક જેવો સમય થઈ ગયો। અધિકારીઓ એમ કે છે ગ્રેડર આવે છે, ઓલા આવે છે, ઓલા આવે છે, તપાસમાં ઢીલી નીતિ લોકો કરવા માંગે છે, શું છે? અત્યારે કહે છે 10 મિનિટમાં આવ્યા, એક કલાકથી 10 મિનિટની વાત કરે, હજી કોઈ એનો ગ્રેડર આવ્યો નથી, અને કોઈ અધિકારીઓ તો આવ્યા છે પણ ગ્રેડર નો આવે તો કાંઈ નહીં, પણ એના ગ્રેડર છે જ આ પુરવઠા વિભાગના, એના ગ્રેડર સાથે રાખીને તપાસ કરો ને, અત્યારે ખબર પડી જાય, પછી ગ્રેડરનું બહાનું કાઢીને ટાઈમ વેસ્ટ કરે છે, આ ન હોવું જોઈએ। અત્યારે અમે હટવાના નથી અહીંથી, જ્યાં સુધી તપાસ ચાલુ નહીં થાય ત્યાં સુધી અહીંથી હટવાનું નથી, અહીંયા ઉપવાસ ઉપર બેવું પડે તો અહીં બેસી જવાના છે। વિલંબ થઈ રહ્યો છે અત્યારે તપાસમાં? વિલંબ તો એને ગોટાળો જોયો જ છે, કે આમાં ગોટાળો છે જ, અધિકારીઓ બધા હાજર હતા એટલે એને ખબર જ છે, આગળ નીકળવાનું છે, બધું પોલ ખોલવાની છે, એટલે લેટ કરે જાય છે। તમને કાલે ખાતરી આપવામાં આવી હતી તપાસની, કઈ રીતની તપાસની ખાતરી હતી, શું કહેવામાં આવ્યું હતું? મને કાલે ઉપવાસ ઉપર બેઠો કલેક્ટર ઓફિસ સામે, ત્યારે કલેક્ટર મને લેખિતમાં આપેલું છે કે ત્યાં પુરવઠાના અધિકારીઓ હાજર રહેશે, રેવન્યુના મામલતદાર હાજર રહેશે, વિડીયો શૂટિંગ સાથે તપાસ થશે, અને જે કોઈ આમાં અધિકારીઓ અમારા છે એ બધા હાજર રહેશે,
અને તપાસ કરશું અને જે કાંઈ એમાં ખરાબી નીકળશે એમાં ગુનો પણ દાખલ કરશું. પણ હજી તપાસ કરવાવાળા જ આવ્યા નથી તો કેમ આ વિલંબ થાય છે? એક વાગી ચુક્યો છે ને, હું આપને બીજી તરફના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પણ અધિકારીઓ છે તે આવવાના હતા તે આવી ચૂક્યા છે, પરંતુ ગ્રેડર હજી સુધી આવ્યા નથી. હું આપને આ દ્રશ્યો બતાવવા માંગીશ કે અધિકારીઓ પણ હવે ગ્રેડરની રાહ જોઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો જે રીતે 9-11 વાગે આ તપાસ શરૂ થવાની હતી, 9 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં આ અધિકારીઓ છે તેઓ પણ અહીં પહોંચી ચૂક્યા હતા. ખેતીવાડી અધિકારીની વાત હોય કે અન્ય અધિકારીની વાત હોય, તમામ અધિકારીઓ છે તે પહોંચી ચૂક્યા છે. પરંતુ મહત્વની વાત એ છે કે જે રીતે તપાસ ચાલુ થઈ જવાની હતી તે તપાસ હજી પણ શરૂ નથી થઈ અને ક્યાંક ને ક્યાંક તપાસમાં વિલંબ થઈ રહ્યો છે. આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અધિકારીઓ છે તેઓ પણ ગ્રેડરની રાહ જોઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક ગ્રેડર આવે ત્યારબાદ આ તપાસ શરૂ થશે તેવું પણ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. આપણી સાથે મકવાણા સાહેબ છે, તેમને પૂછીશું. સર, તપાસમાં વિલંબ શા માટે થઈ રહ્યો છે અત્યારે? એ તો રજામાં અચાનક સાંજે મોડી રાતના નિર્ણય થયા એટલે જે તે ટીમના અધિકારીઓ અને જે ચકાસણી કરનારા વ્યક્તિઓ ના હોય એટલે એમને બોલાવવામાં આવ્યો છે, ટૂંક સમયમાં પહોંચશે અને ચાલુ થઈ જશે. અત્યારે ક્યાં ક્યાં અધિકારીઓ હાજર છે અને કોની રાહ જોવાઈ રહી છે? એટલે જે અમારા નિગમના અધિકારી, ખેતીવાડીના અધિકારી હાજર છે, મામલતદાર શ્રીના પ્રતિનિધિ હાજર છે, હવે જે ચકાસણી કરનાર જે ગ્રેડર છે એની રાહ જોવાઈ રહી છે. ગ્રેડરો કોણ કોણ હોય છે સાહેબ? કેને ગ્રેડરો એ છે કે એલિક્સ ને બધી કંપની સરકાર તરફથી જે નિયુક્ત કરવામાં આવી હોય અને એમને જે ટ્રેન્ડ માણસો હોય અને જે ધોરણો એમને ખબર હોય અને જે રીતે ચકાસણી કરવાની એમને જ. હવે કેટલો હજી રાહ જોવી પડશે? ટૂંક સમયમાં જ થઈ જશે. હજી ટૂંક સમયમાં જે ગ્રેડર આવશે ત્યારબાદ તમામ ચકાસણીઓ છે તે હાથ ધરવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક જો વાત કરવામાં આવે તો 11 વાગ્યાની આસપાસ જે આ ચકાસણી છે તે શરૂ થવાની હતી અને હજી પણ 1 વાગી ચૂક્યો છે, પરંતુ ગ્રેડર નહીં આવતા ક્યાંક ને ક્યાંક આ ચકાસણી છે અત્યારે તેમાં વિલંબ થઈ રહ્યો છે. જે અધિકારી પણ જણાવી રહ્યા છે કે આજે રજાનો દિવસ હોય, રવિવારનો દિવસ હોય, તાત્કાલિક તમામ લાગતા વળગતા લોકોને વિભાગને જાણ કરવામાં આવી હતી, તેને કારણે છે વિલંબ થયો છે. પરંતુ હવે ટૂંક સમયમાં છે આ તપાસ શરૂ થશે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જે રીતે 100-100% તપાસના આદેશ જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી, તેમાં પુરવઠા નિગમના અધિકારી હતા, ખેતીવાડી અધિકારી હોય અને મામલતદારની સીધી દેખરેખ હેઠળ આ તમામ જે તપાસ છે શરૂ થઈ, પરંતુ ગ્રેડરને કારણે ના આવતા હજી પણ આ જે તપાસ છે તે ગુંચવાય છે. બિલકુલથી તમામ અધિકારીઓ ઉપસ્થિત છે, ખેતીવાડી અધિકારીઓ, અન્ય મામલતદારની સાથે સાથે અન્ય અધિકારીઓ છે, પરંતુ રાહ જોવાઈ રહી છે તો ગ્રેડરની. આભાર માહિતી બદલ. તો ગ્રેડર ન આવવાના કારણે તપાસ હવે અટકી ગઈ છે અને ટલ્લે ચડી છે, બસ રાહ જોવાઈ રહી છે કે હવે તેઓ ક્યારે આવે અને આ તપાસ ચકાસણીની કાર્યવાહી શરૂ થાય. વાત કરીએ વડોદરાની, જે એમએસ યુનિવર્સિટીમાં એસિડ ફેંકવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકી કાંડમાં ફાઇન્ડિંગ કમિટીની રચના કરાઈ છે. યુનિવર્સિટી દ્વારા પઠાણ ગ્રુપના પરિણામ અટકાવાયા છે. તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી પઠાણ ગ્રુપના પરિણામ જેને અટકાવવામાં આવ્યા છે એટલે કે જાહેર નહીં કરવામાં આવે તેમના પરિણામ. પઠાણ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓને ધમકી આપવામાં આવી હતી. 3 વિદ્યાર્થીઓને એસિડ હુમલાની ધમકી આપવામાં આવી હતી, ત્યારે આ મામલે હવે કમિટીની રચના કરવામાં આવી છે. આજ મુદ્દે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા ફરીદ ખાન. ફરીદ, જે પ્રકારે ગઈકાલે એમએસ યુનિવર્સિટીમાં જે ધમકી મામલો સામે આવ્યો હતો એસિડ ફેંકવાને લઈને, ફરિયાદ પણ નોંધાઈ, 8ની ધરપકડ કરી લેવામાં આવી, પરંતુ હવે જે કમિટીની રચના કરવામાં આવી છે, શું તપાસ કાર્યવાહી આગળ જઈ રહી છે, શું હાલના અપડેટ? ચોક્કસ વિધાતા, ઘણી જ શરમજનક ઘટના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કેમ્પસમાં સામે આવી છે. એક વિવાદાસ્પદ રેગિંગ ઘટનાની રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થી યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટ સલોની મિશ્રાને આ બિલકુલ જે સુરક્ષા જે કક્ષ છે તેનાથી માત્ર 10 ફૂટ દૂર જ તેમને પઠાણ ગેંગના સભ્યો દ્વારા ધમકી આપવામાં આવી હતી. તેમના ઉપર એસિડ ફેંકવા જેવી ગંભીર ધમકી આપવામાં આવી હતી અને તેને લઈને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી. જુબેર પઠાણ સહિત 8 વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. જો કે તેમને ગઈકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે યુનિવર્સિટી સત્તાધીશોએ પણ આ મામલે લાલ આંખ કરી છે. યુનિવર્સિટી સત્તાધીશોએ આ મામલે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના કરવામાં આવી છે અને જુબેર પઠાણ કે જે યુનિવર્સિટીનો પૂર્વ વિદ્યાર્થી છે, બીજા જે 7 વિદ્યાર્થીઓ છે તેમના પરિણામ ઉપર રોક લગાડી દેવામાં આવી છે. જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમના રિઝલ્ટ આપવા
કરવામાં નહીં આવે અને જો તપાસની અંદર ગંભીર રીતે તેઓ જવાબદાર તરીકે બહાર આવશે તો તેમને યુનિવર્સિટીમાંથી રેસ્ટ્રિકેટ કરવાનો પણ નિર્ણય લેવાઈ શકે છે. આમ હવે યુનિવર્સિટી સત્તાધીશોએ લાલ આંખ કરી છે. જો કે તમામ જે 8 આરોપીઓ છે તેમાંથી 2 જે વિદ્યાર્થીઓ હતા તેમની પરીક્ષાનો સમય હોવાથી તેમને પરીક્ષા આપવા માટે પોલીસ સ્ટેશનમાંથી છોડવામાં આવ્યા છે, જ્યારે બીજા જે 5 આરોપીઓ જે છે તેમના જામીન ના મંજૂર થતા તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. વિધાતા જી જી ફરીદ આભાર તમામ માહિતી બદલ. મહારાષ્ટ્રમાં રેલી અને સભા ગજવ્યા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે મધ્યપ્રદેશમાં પ્રચારની કમાન સંભાળવા એમપી પહોંચી ગયા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાગર લોકસભા બેઠકના ઉમેદવાર રાજબહાદુરસિંહ અને દમોહ લોકસભા બેઠકના ઉમેદવાર પ્રહલાદ પટેલ માટે પ્રચાર કરશે અને રવિન્દ્ર ભવનમાં આયોજિત કાર્યક્રમ પ્રબુદ્ધ વર્ગ સંમેલનમાં પણ તેઓ સામેલ થશે. અમદાવાદમાં જાહેરમાં થૂંકનાર સામે એએમસીએ લાલ આંખ કરી છે. એએમસીએ ઈ મેમો આપવાનું શરૂ કર્યું છે. એએમસીએ અત્યાર સુધી 30-40 જેટલા ઈ મેમો પણ આપી દીધા છે તો છેલ્લા 3 દિવસથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેને લોકો આવકારી પણ રહ્યા છે. કારણ કે ઘણા બધા લોકો બાઇક ચલાવતા હોય, ગાડીનો દરવાજો ખોલીને થૂકતા હોય તો આવા લોકોને કેવી રીતે પકડવા, તો એમાં કમિશનરશ્રીએ સૂચના આપી કે ભાઈ આપણે ઈ મેમો જે જનરેટ કરીએ છીએ એ ઈ મેમો જનરેટ કરો. એટલે અમે 2012ના જે પબ્લિક હેલ્થ બાયોલોજીના રૂલ્સ છે એ પ્રમાણે અમે ઈ મેમો બનાવ્યો છે અને આ ઈ મેમો છેલ્લા 3-4 દિવસથી અમે ઇસ્યુ કરીએ છીએ અને જે લોકો આ રીતે પકડાય એમના ઘરે આ ઈ મેમો મોકલીએ છીએ અને એમાંથી ગઈકાલથી આ ઈ મેમોના ચલણના જે પૈસા છે એ ભરવાના લોકોએ ચાલુ કરી દીધા છે. જો આપ જાહેરમાં થૂંકતા હો તો ચેતી જજો, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નજર હવે રસ્તા પર જે થૂંકતા લોકો છે તેઓની પર નજર છે અને તેઓને હવે ઈ મેમો દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરીજનો આપણી સાથે છે, તેઓ પાસેથી પણ જાણીશું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આ પગલું જે છે તેઓને આ શહેરીજનો કઈ રીતે જોઈ રહ્યા છે. જે પ્રકારે સ્વચ્છતાની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે જાહેરમાં થૂંકવું કેટલું ખરાબ કહી શકાય તે જાણવાનો પ્રયાસ શહેરીજનો પાસેથી કહીશું. શું કહેશો, જે પ્રકારે કોર્પોરેશને હવે આ દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જાહેરમાં જે લોકો થૂંકતા હોય તો તેને દંડ કરવામાં આવે? ઝુંબેશ બહુ સારી છે અને ખરેખર બહુ પહેલે કરવા જેવું હતું જ્યારે ગુટકાનો જન્મ થયો ત્યારે. હવે સરકારે આઝાદી તો બહુ આપી દીધી છે અધિકારીઓએ થૂંકવાની, પણ હવે એને કંટ્રોલ કરવો એટલે આપણે અત્યારે હવે તૈયાર હવે જે પણ હોય એક દંડ કરીને આવી રીતે એ લોકોને જાગૃતિ લાવીને એ લોકોને કડક આવી રીતે પગલાં લીધા છે બહુ સારું કહેવાય અને કદાચ વધારે દંડ રાખવો જોઈએ એના માટે. બિલકુલ, અત્યાર સુધી સીટ બેલ્ટ ના પહેરતા હોય વાહન ચાલકો કે પછી હેલ્મેટ ના પહેરતા હોય તો તેને લઈને દંડ લેવાતો હતો, પરંતુ હવે સ્વચ્છતાના ઝુંબેશના ભાગરૂપે શહેરને સ્વચ્છ રાખવાના ભાગરૂપે હવે જાહેરમાં જે લોકો થૂંકતા હોય તો તેઓને પણ દંડ કરવામાં આવશે. બરાબર છે, જે બી કોર્પોરેશન કામ કર્યું છે સારું જ કર્યું છે ને એના માટે અમારું શહેર સ્વચ્છ બનવાનું છે તો જે બી કામ થયું છે બહુ સારું થયું છે. પહેલાં થવું જોઈએ. તમે કઈ રીતે જુઓ છો આ ઝુંબેશને? નિયમ સારો લીધો છે અને સ્વચ્છતા રહે શહેર માટે બહુ સારું અનિવાર્ય છે અને પોતે ફાઇન આવો દંડ થશે તો પબ્લિક બી જાગૃત થશે અને બીજી વાર એ કરતાં અટકાશે. બિલકુલ, લોકોએ જાગૃત થવાની પણ જરૂર છે તેવું લોકો માની રહ્યા છે. તમે શું કહેશો જે પ્રકારે આ ઝુંબેશ કોર્પોરેશન ઝુંબેશ ચાલુ કરી છે એ ખરેખર યોગ્ય છે અને પબ્લિકમાં અવેરનેસ આવશે તેનાથી અને જે કામ કરી રહ્યા છે જાહેરમાં નુકસાન કર્યું છે, પબ્લિક પ્રોપર્ટી છે કે ગવર્મેન્ટ પ્રોપર્ટી થૂંકવાનું જે કામ છે એ ખોટું થઈ રહ્યું છે અને સ્વચ્છતા જળવાય એના માટે ખૂબ જ સારું પગલું છે. એક શહેરીજન તરીકે તમે પણ શું માનો છો કોર્પોરેશનનું આ પગલું અને શહેરીજનોને શું એક અપીલ કરશો? ના, સુંદર પગલું છે સ્વીકારવા બાબત છે અને સરકારે જો આ ગુટકા બંધ કરી દીધો તો થૂંકવાનો કોઈ કેસ કરવાની કોઈ જરૂર નહીં. સરકારની મોટી જવાબદારી એ છે કે એ ટેક્સ માટે લે છે અને વેચે છે. બીજું, કાજે 900 રૂપિયા બદામ કોઈ નહીં ખાતું ને 4300 રૂપિયા લોકો તમાકુ ખાય છે, 800 રૂપિયા કાજુ નહીં ખાતું, 55 રૂપિયા સિગરેટ પીવા છે, એમ 600 રૂપિયા કોઈ ઘી ખાતું નહીં અને તમાકુ 300 રૂપિયા ખાય છે. એટલે આ બધી જવાબદારી મોટી મોટી તો વાત એ છે કે જો આ થૂંકવાનું બંધ થશે તો ખાવાનું બંધ થશે, ખાવાનું બંધ થશે તો કેન્સર ઓછા થશે. એટલે સરકારના કોર્પોરેશનના જે બી નિર્ણય છે આવકાર્ય બાબત છે, તમામ લોકોએ સહકાર આપવો જોઈએ
અને અનુકરણું જોઈએ, અથવા તો કોઈ તે જે અધિકારીને કે ભાઈ જો તું અહીં થૂકી તો સામે કેમેરો છે, તને દંડ થશે, એના ઘરમાં 100 રૂપિયા 200 રૂપિયા બચશે, તેના બાળકોના કામમાં આવશે. એટલે દરેક લોકોએ આ લોકોને કહેવું પડશે, ચેતવવું પડશે, ભાઈ તારા 100 રૂપિયા તારા ઘર માટે લઈ જા. એટલે આ જે કાયદો બનાવે આવકારીએ છીએ, અમે એને આવકારીએ છીએ. અને શહેરીજનો જે છે તે આ જે કોર્પોરેશનની ઝુંબેશને આવકારી રહ્યા છે, પરંતુ સરકારે પણ ક્યાંક ને ક્યાંક જે છે ગુટખાનું વેચાણ જે છે તે બંધ કરાવવું પડશે, પાન મસાલાનું વેચાણ બંધ કરાવવું પડશે તેવું પણ લોકો માની રહ્યા છે. શું કહેશો ખાસ? બહુ સારી બાબત છે, સરકારે જે રીતે નિર્ણય લીધો છે અને આ કરવું જ જોઈએ, આ રીતનું બહુ પહેલાં કરવું જોઈએ, પણ જે બી છે પબ્લિક જાગૃત થશે એ રીતે બહુ સારી બાબત છે. લોકો જાગૃત થશે કે જે રીતે અત્યારે જે દંડની જે કાર્યવાહી જે કરવામાં આવી છે, શરૂઆત કરવામાં આવી છે, પરંતુ વધુ ને વધુ જો આ પ્રકારે દંડની કાર્યવાહી થશે તો ચોક્કસપણે શહેર સ્વચ્છ થશે તેવું લોકો માની રહ્યા છે. કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આગની ઘટના વિશે વાત કરીશું, પણ તે પહેલા મહત્વના સમાચાર. વિસાવદર તુવેરની તપાસનો મામલો જે રહ્યો છે તેમાં આખરે ગ્રેડર પહોંચી ચૂક્યા છે માર્કેટ યાર્ડમાં. ઉલ્લેખનીય છે કે ગ્રેડર ન પહોંચતા તપાસની કાર્યવાહી અટકી પડી હતી, ખોરંભે ચડી હતી, પરંતુ આખરે ગ્રેડર પહોંચી ચૂક્યા છે માર્કેટ યાર્ડમાં. પુરવઠા અધિકારી અને ગ્રેડરો વચ્ચે રકઝક થઈ હોવાની પણ વિગતો સામે આવી રહી છે. માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા હરીન. હરીન, શું પરિસ્થિતિ છે ત્યાંની? દ્રશ્યમાં જોઈ શકો કે જે રીતે વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો જે રીતે ગ્રેડર અને અધિકારીઓ વચ્ચે જે રકઝક થઈ છે, જે ચકાસણી કરવાની વાત છે, જથ્થાની ચકાસણી કરવાની વાત છે, તેને લઈને ગ્રેડર અને અધિકારીઓ વચ્ચે રકઝક થઈ છે. કેમ કે જે રીતે એક તરફી જથ્થો છે તે લેવાની વાત કરવામાં આવી રહી છે અને જે અધિકારીઓ તમારું નામ શું સાહેબ? નામ અને મોરી શરૂઆત કરીએ, રેગ્યુલર કરીએ, અરે અમે વાત કરીએ, તમે અમને જો કામ કરવા દો તો અમે તો કામ આર્યા. તમે ઘેરી તો લીધો, મને બહાર નીકળવા દો, કાંઈક અમને વાતચીત કરવા દો. જ્યાં પણ થી શરૂઆત કરીએ એ રેગ્યુલર 100% થાય, કારણ કે અમને આદેશ છે કલેક્ટર સાહેબ નો, અમારા એમડી સાહેબ નો, કે 100% રીચેક. તમે ફરિયાદી છો, તમારા ઉપર પણ અમુક લોકો સવાલો ઉભા કર્યા છે, શું કેવું છે તમારું? માણસ સવાલો તો ગમે તે કરી શકે, એમાં કઈ કોઈ આટલી બધી તટસ્થ તપાસ થતી હતી, આમ છતાં ભેળસેળ થઈ ક્યાં? એ જે કઈ હે એ બધું આખવા જો જવાબદાર હશે એની ઉપર પગલા લેવામાં આવશે નિયમ મુજબ. અમારા ગોડાઉન મેનેજર ને સસ્પેન્ડ કર્યા, અમારા જે ન્યાયના ઇન્ચાર્જ હતા એની ઉપર પોલીસ કેસ કર્યો, ડિસમિસ કર્યા. ખેડૂત જથ્થો પકડી આવે, તમે લોકો શું કરો છો? ખેડૂત જથ્થો પકડી આવે, તમને કેમ ખબર નથી? ભાઈ અમને જો ખબર હોય તો અમે જ નો એને પકડી લઈ બધે. અમે કે અમારી અમારું કામ પકડવા જવાનું નથી, અમારું કામ જથ્થો ખરીદવાનું છે. એમાં ખરીદીમાં કઈ પણ થયું ગઈકાલે તમને જાણકારી હતી તેમ છતાં તમે નથી ગયા. ધારાસભ્ય ભેળસેળ બતાવી રહ્યા છે, અત્યારે પણ બતાવી તેમને. આમાં આમાં ક્યાં ખામી ક્યાં રહી છે? ખામી ક્યાં છે આમાં? એ ખામી ક્યાં છે શોધવા માટે તો અમે આવ્યા. જવાબદાર જે હશે એની ઉપર પગલા લેવામાં આવશે. હાલો હવે અમને કામ કરવા તો જે રીતે વાત કરવામાં આવે તો તપાસ અત્યારે શરૂ કરવામાં આવી.
બીજી તરફ જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે ગ્રેડર આવ્યા છે પહેલેથી 3 કલાકનો વિલંબ જે તપાસમાં ચાલી રહ્યો છે અને અત્યારની વાત કરવામાં આવે તો તે એકતરફી તપાસ કરવાની વાત કરવામાં આવી રહી છે કે રેન્ડમલી તપાસ કરવામાં આવે અને પાછળથી તપાસ કરે તેવી ધારાસભ્યની માંગ છે. તો બીજી તરફ ગ્રેડર દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે એકતરફી તપાસ શરૂ કરવામાં આવે અને તમામ જથ્થાઓની તપાસ થઈ શકે એટલે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને ગ્રેડર વચ્ચે પણ રગજગ થવાના દ્રશ્યો સર્જાયા હતા. જી બિલકુલ, રગજગ થવાના દ્રશ્યો સર્જાયા છે. બીજી તરફ જ્યાં કોંગ્રેસના ધારાસભ્ય છે, વિસાવદરના ધારાસભ્ય છે હર્ષદ રીબડિયા, જેઓ સવારથી પહોંચી ગયા હતા, તેમણે પણ બતાવ્યું છે કે માત્ર 10% જ જે જથ્થો છે તે સારી ગુણવત્તાનો છે, અન્ય જથ્થામાં ખૂબ જ જે હલકી ગુણવત્તા છે તે જોવા મળી છે. તેને લઈને શું કહેવું છે ગ્રેડરનું અને તપાસ અધિકારીઓનું જે હાલમાં પહોંચ્યા છે? જો કદાચ દ્રશ્યોમાં જોઈ શકો તો કે જે રીતે ગ્રેડર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, જે પહેલી બોરી છે તેને ખોલવામાં આવી છે, ધારાસભ્ય ત્યાં હાજર છે, અન્ય અધિકારીઓ પણ હાજર છે. ક્યાંક ને ક્યાંક જે રીતે ધારાસભ્ય દ્વારા બતાવવામાં આવ્યું હતું કે અહીંથી જ જે પાછળના ભાગમાં બોરીઓ રાખેલી છે તેમાં ક્યાંક ને ક્યાંક મિક્સિંગ, તે જ જગ્યાએથી અત્યારે ગ્રેડર છે તે તપાસ શરૂ કરી છે. અને દ્રશ્યો પણ આપ જે રીતે જોઈ શકો છો કે ગ્રેડર દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે, ધારાસભ્ય દ્વારા જે ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યાંથી જ અત્યારે બોરીઓ છે તે લેવામાં આવી રહી છે, ત્યાંથી જ તપાસ છે શરૂ કરવામાં આવી રહી છે. હવે જોવાનું રહેશે કે કઈ પ્રકારે તપાસ આગળ વધશે અને કઈ પ્રમાણે આ જે બોરીઓમાંથી તુવેર નીકળશે. બિલકુલ, હરીન સાથે જો વાત કરવામાં આવે તો ગઈકાલે પણ જે ખેડૂત હિતરક્ષક સમિતિના સભ્યો હતા, સાથે સાથે ખેડૂતો હતા, તેમનું પણ કહેવું છે કે ના માત્ર એક ગોડાઉન પરંતુ આવા ઘણા ગોડાઉનો છે જે આ પ્રકારનું તુવેર કૌભાંડ સામે આવી રહ્યું છે, તે તમામ ગોડાઉનને સીઝ મારવાની, સીલ કરવાની કાર્યવાહી કરવાને લઈને પણ કહેવામાં આવ્યું હતું. શું તેવા ગોડાઉનમાં પણ કાર્યવાહી જોવા મળી શકે છે? જી, આ ગોડાઉનની કાર્યવાહી તો હજી પણ જેને તપાસ સોંપવામાં આવી છે તે આગામી દિવસોમાં કરશે, પરંતુ અત્યારે સૌથી મહત્વની વાત એ છે કે જે રીતે અધિકારીઓ જણાવી રહ્યા છે, જે રીતે ધારાસભ્યની માંગ છે કે તેઓ જ્યાંથી બતાવે ત્યાંથી ગ્રેડર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે, પરંતુ જે રીતે ગુણીની બહાર ટેગ મારેલો હોય છે અને જે ટેગ વગરની હજી પણ ગુણી રહેલી છે, આ તમામ જે ગુણીઓ છે તેને ગ્રેડર દ્વારા તપાસ નથી કરવામાં આવી, તેઓ જે અહીંના અધિકારીઓ છે તેમની સાથે રજૂ કરી રહ્યા છે કે જે ટેગ વગરની ગુણી હોય છે તેનો જવાબદાર કોર, પરંતુ જે રીતે અત્યારે એક ફક્ત ને ફક્ત તપાસ કરવાની વાત છે, એક બાજુથી જ આ તપાસ હાથ ધરવામાં આવશે, એક લાઇનમાં જે ગુણીઓ પડેલી છે ત્યાંથી આ તપાસ શરૂ કરવા ગ્રેડર જણાવી રહ્યા છે, પરંતુ જે રીતે અધિકારીઓ માંગ કરી રહ્યા છે કે એક બાજુ નહીં પરંતુ જે પાછળના ભાગથી ગુણીઓ જે રાખેલી છે તેની તપાસ અત્યારે શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે, પરંતુ હજી સુધી આ તપાસ શરૂ કરવામાં આવી નથી. સૌથી મહત્વની વાત એ છે કે હજી પણ આપ જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો કે રગજગ ચાલી રહી છે, જે પ્રમાણે ગ્રેડર જણાવી રહ્યા છે તે જ પ્રમાણે તપાસ શરૂ થશે, તેઓ ગ્રેડર છે આગળ રાખી રહ્યા છે અને તેઓ તેમના મોબાઈલ ફોન દ્વારા અલગ અલગ ટેગ છે તેના પણ ફોટા પાડી રહ્યા છે, પરંતુ હજી સુધી મહત્વની વાત છે કે આ તપાસ છે તે શરૂ કરવામાં આવી નથી. આગળ વધીએ. ગરમી વધતા આગની ઘટનાઓ પણ જાણે વધી રહી છે, ક્યાંક કારમાં આગ લાગી તો ક્યાંક ટ્રકમાં આગ લાગવાની ઘટના બની. તો 3 દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, સાબરકાંઠા, અમદાવાદ અને દ્વારકાના આ દ્રશ્યો છે. સાબરકાંઠામાં જે આગ લાગી હતી તો અમદાવાદમાં પણ આગની ઘટના, જ્યાં કારમાં આગ લાગી હતી તો બીજી તરફ દ્વારકામાં ટ્રકમાં આગ લાગી હોય તે પણ દ્રશ્યો જોઈ શકાય છે. તો ખંભાળિયા તાલુકાના કેશોદ નજીક ઘાસ ભરેલ ટ્રકમાં આગ લાગી હતી. ટ્રકમાં આગ લાગતા ટ્રક બળીને ખાક થયો છે. ખંભાળિયા નગરપાલિકા ફાયર ફાઈટરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. તો આગ લાગવાની જે ઘટના બની હતી, આ તરફ અમદાવાદના નિકોલ વિસ્તારમાં પણ આ જ પ્રકારની ઘટના બની, જ્યાં કારમાં આગ લાગી હતી. ગરમીના કારણે કારમાં આગ લાગી હતી. અચાનક આગ જે લાગી હતી ત્યારે ઉમા સ્કૂલની સામે જ્યાં કાર ઉભી હતી તે આગની લપેટમાં આવી ગઈ હતી. આ તરફ સાબરકાંઠાની જો વાત કરીએ, ગિયોડ મંદિર પાસે વેનમાં આગ લાગી. આગ લાગતા ટ્રાફિક જામ સર્જાયો હતો, તો શોર્ટ સર્કિટથી આગ લાગ્યા હોવાનું પ્રાથમિક તારણ પણ સામે આવ્યું હતું. તો આગ લાગતા ટ્રાફિક જામ સર્જાયો હતો, વેનમાં આગ લાગી હતી, વેન આગની લપેટમાં આવી ગઈ હતી. તો આજનો દિવસ જ્યારે રવિવારનો દિવસ છે, પરંતુ 45 ડિગ્રી આસપાસ તાપમાન પહોંચે તેવી શક્યતાઓને આધારે જે ગરમીની સીધી અસર છે તે પણ જોવા મળી રહી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે આગની જે 3 ઘટનાઓ છે, અલગ અલગ આ ઘટનાઓ, જેમાં વેનમાં આગ લાગી હતી, કારમાં આગ લાગી, તો બીજી તરફ ટ્રકમાં પણ આગ લાગી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો સમય થઈ ગયો છે સમાચાર સમાપ્તિનો, પણ હવે પછીનું આપ સમાચાર બુલેટિન જોઈ શકશો અમારા સહયોગી ખ્યાતિ સાથે. નમસ્કાર.